નમસ્કાર મિત્રો, આપણે આ ચેનલની અંદર અલગ અલગ જે પણ યોજનાઓ આવતી હોય છે અલગ અલગ સમાજવાઇઝ તેની આપણે વિડીયો બનાવી અને માહિતી આપતા હોઈએ છીએ. આજે આપણે જાણીશું કે અનુસૂચિત જાતિ એસસી માટે જે નવી યોજનાઓ શરૂ થઈ છે કે આપ એસસી કેટેગરીમાં આવતા હો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. જાણીશું શું છે યોજનાઓ અને કઈ કઈ યોજનાઓ છે. નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નીચે જે લાલ કલરનું આઇકોન દેખાય છે તેના ઉપર ક્લિક કરી તમારા મિત્રો સુધી શેર કરજો, તમારા કુટુંબીજનો સુધી શેર કરજો, જેથી આ ચેનલની અંદર આપવામાં આવતી અવનવી માહિતી આપને મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. મિત્રો, આ જાહેરાત છે એ લગભગ 4 કે 5 સપ્ટેમ્બરના ન્યૂઝ પેપરની અંદર આવેલી છે. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આ યોજનાઓ બહાર પાડેલ છે. ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિના વ્યક્તિઓને જ આ યોજનાનો લાભ મળી શકશે. કઈ કઈ છે? પ્રથમ તો છે લેપટોપ ખરીદવા માટે, બીજા નંબરની છે નાના પાયાની યોજનાઓ માટે, ત્રીજા નંબરની છે ટ્રેક્ટર વિથ ટ્રોલી ખરીદવા માટે, પછી ચોથા નંબરની એ જ છે, પાંચમા નંબરની છે પેસેન્જર ફોર વ્હીલર ખરીદવા માટે, ત્યાર પછી છે પેસેન્જર ફોર વ્હીલર ખરીદવા માટે, ત્યાર પછી છે માલવાહક ફોર વ્હીલર એટલે કે જે રેફ્રિજરેટર વાહન, ફૂડ કોર્ટ હોય, એમ્બ્યુલન્સ વાહન હોય એ ખરીદવા માટે સહાય આપવામાં આવશે. તો તેની વાત કરીએ. પ્રથમ તો છે લેપટોપ 249 વ્યક્તિઓને આપવાની છે. 40,000 સુધીનું તમે લેપટોપ ખરીદી શકો છો, તેમાં તમારો ફાળો 2,000 હશે અને નિગમની લોન તમને 38,000 આપવામાં આવશે 6% વ્યાજદરે, અને જેમની આવક 3 લાખ સુધીની છે તેમને લાભ મળશે. બીજા નંબરની છે નાના પાયાની યોજના, 500 લોકોને આપવાની છે, 1 લાખ સુધીનું તમે એ કરી શકશો. તેની અંદર તમારો ફાળો 5,000 હશે, નિગમની લોન 95,000 હશે 6% વ્યાજદરે, અને ગ્રામ્ય 1 લાખની જે ગામડાના લોકો છે તેમની આવક 1,20,000 સુધી, અને શહેરી વિસ્તાર માટે 1,50,000 સુધીની આવક છે તેમને આ લાભ મળશે. 3 અને 4 નંબર ટ્રેક્ટર વિથ ટ્રોલી કલ્ટિવેટર 100 લોકોને આપવાની છે. 7,51,000 સુધીનું જે પણ આવે છે થ્રેશર કે કલ્ટિવેટર કે ટ્રોલી તમે ખરીદી શકશો. તમારો ફાળો 38,000, તેની અંદર નિગમ છે એ 7,13,000ની લોન ધિરાણ આપશે અને તેનો અંદર વ્યાજદર 5% રહેશે. પ્રથમ છે એ 1,50,000 સુધીની જે લોકો જે વ્યક્તિઓ છે તેમને લાભ મળશે, અને જે ચોથા નંબરની છે એ 1.5 લાખથી 3 લાખ સુધીની જેમની આવક છે તેમને એ લાભ મળશે. પેસેન્જર ફોર વ્હીલર છે એ 50 વ્યક્તિઓને યુનિટ કોસ્ટ એટલે લગભગ 50 વ્યક્તિઓને આપવાની છે 6,51,000, તેની અંદર 33,000નો તમારો ફાળો અને 6,08,000ની નિગમ તમને ધિરાણ આપશે 5% વ્યાજદરે, જેમની આવક 1.5 લાખ સુધીની છે એ ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી છે પેસેન્જર ફોર વ્હીલર 6,51,000, 33,000 તમારો ફાળો, 6,08,000ની નિગમની તમને લોન આપશે 5% વ્યાજદરે, અને જેમની આવક 1.5 લાખથી 3 લાખ સુધી છે તેમને લાભ લઈ શકશે. 7 નંબર માલવાહક ફોર વ્હીલર એટલે જે રેફ્રિજરેટર વાહન, ફૂડ કોર્ટ આવતા હોય છે, એમ્બ્યુલન્સ વાહન, એ 7,54,000 સુધીની ખરીદી કરી શકો છો. તેમાં તમારું ધિરાણ 38,000 અને તમને નિગમ છે એ 7,16,000 સુધીનું ધિરાણ આપશે 5% વ્યાજદરે, જેમની આવક 1.5 લાખથી 3 લાખ સુધીની છે એ લોકો ફોર્મ ભરી શકશે. હવે ફોર્મ કેવી રીતે ભરવું? આ ધિરાણ યોજનામાં લાભ લેવા માટે 4/9/2020થી 4 ઓક્ટોબર 2020 સુધી નિગમની વેબસાઇટ, આ મિત્રો નિગમની વેબસાઇટ ખાસ નોંધી લેજો, www.sjgujarat.gov.in, પરંતુ પાછળના શબ્દો ખાસ યાદ રાખજો, GSCDC, આ તમારે સર્ચ કરવાનું છે. ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલાં યોજનાની વિગત અવશ્ય વાંચી લેવી જણાવવામાં આવે છે. અરજદાર સંબંધિત ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ રાખવામાં આવેલ કોમ્પ્યુટર સેન્ટર ખાતે પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકશે. યોજનાની પાત્રતા નીચે મુજબ છે. અરજદારના કુટુંબને વાર્ષિક આવક સંબંધિત યોજના સામે દર્શાવે મુજબ હોવી જોઈએ. અરજદારની ઉંમર, જાહેરાતની તારીખે લેપટોપની યોજના માટે ઉંમર 18 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, તેમજ બાકીની યોજનાઓ માટે 21 વર્ષથી 50 વર્ષની જે ઉંમર છે એ લોકો લાભ લઈ શકશે. અરજદાર સંબંધિત વાહન ચલાવવા માટે જરૂરી લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્ય અગાઉ નિગમ, સરકારી કે અર્ધસરકારી કચેરી કે બેંકમાંથી લોન લીધેલી હોવી જોઈએ નહીં. અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી કે અર્ધસરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં. આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજી નિયમ અનુસાર પસંદગી
થશે તો આપને લોન મેળવવા નિયમો અનુસાર નિગમ સૂચવે તે મુજબ લોન દસ્તાવેજ કરવામાં આવશે, જેમાં નિયમાનુસાર જામીન પણ આપવાના રહેશે. તો આ પ્રકારની માહિતી છે. વધુ માહિતી માટે તમે મિત્રો ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની પણ મુલાકાત લઈ શકો છો. તમારા ગામની અંદર આવેલું ગ્રામ પંચાયતની અંદર જે વીસી ઓપરેટરો હોય છે, કોમન સર્વિસ સેન્ટરના મિત્રો છે, તેમની પાસે પણ જઈ અને તમે ફોર્મ ભરાવી શકો છો. પરંતુ ખાસ મિત્રો વેબસાઇટ આ જ પ્રકારની ખોલવાની રહેશે જે લખેલું છે તે. એટલે અનુસૂચિત જાતિ કોર્પોરેશનની વેબસાઇટ આવી જશે, તેના ઉપર ફોર્મ ભરવાનું રહેશે. જો ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવશે તો આપણે એક અલગથી ઓનલાઈન વિડીયો કેવી રીતે ફોર્મ ભરવું તેનો પણ સમજાવી દઈશું. થેન્ક યુ, આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અમારો આ વિડીયો તમારા દરેક મિત્રો સુધી શેર કરજો જેથી દરેક લોકો તેનો લાભ લઈ શકે અને સમાજનો વિકાસ થઈ શકે. થેન્ક યુ.